तरन तरन निगंग है भजन करने को भंग। भोलेनाथ ही याद करवा सुजी महाराज ने, नंदगांव दर्शन माटे जाए से भोलेनाथ परिब्रह्म परमात्मा कृष्ण नाथ। मैं यशोदा जी हट करे से भगवान नो साधु स्वरूप जयु ने तो गोते भगवान की उम्र नानी हती एटले थोड़ा डरी गया। सुजी महाराज क्या घर ना आंगणा सामे धूणो दखावे से कि जालगी तमे मने दर्शन नहीं करावो ने तालगी हूँ अहींथी जईश नहीं। एक दिवस बे दिवस त्रीजो दिवस उगियो नंद बाबा आया। मां यशोदा ने कहे कि कोई अलौकिक पुरुष से अपना लाला ना दर्शन माटे आया से ने दर्शन करावो। मां यशोदा जी नंद बाबा भगवान कृष्ण अने शिवजी महाराज आ चार नो संवाद छे। आ भले गाइए आपणे नगर में जोगी आया नगर पड़े एवं कहीं से नहीं, ई तो का उपजावेलू शब्द से बाला जोगी आया। मैं तेरे द्वारे बाला जोगी आया महात्मा सुरदास जी नु पद से।
Thank you.
Thank you.
જગરો વર્ષો થી એક ભજન ગાઈ છે આપણે જેને દીરા ભગત નો ઘડુલો કહી છે. આ ભજન એમના સગા દીકરાની ચિતા ઉપર ભજન લખેલું છે, ગાયેલું છે. સગો દીકરો ધીરા ભગત અબોટી બ્રાહ્મણ એમના પિતાજીનું બચપનથી અવસાન થઈ જાય છે. માતાએ એમને ઉછેરીને મોટો કર્યો છે. પણ ભક્તિમય જીવન સાધુ સંતોમાં સેવા કરે, હરિભજન થાય ત્યાં દિન રાત ગુજારે, એવું જ એનું જીવન. અમુક ઉંમર થાય છે એટલે ના માતુશ્રી એમને કહે છે કે બેટા તારો વ્યવહાર કરી દઉં, મારી માથે ચિંતા વટી જાય. ધીરા ભગત કહે છે કે નહીં માં, મારે ઘર સંસાર નથી માંડવો, મારે વ્યવહાર ન કરવો, કેમ કે આવતલ વ્યક્તિને હું સાંતી નહીં શકું, મારે ભજનમાં જવું, હું કઈ કામ તો કરતો નથી. માં માં બહુ ચિંતા કરે, બેટા તને મૂલ મજૂરી કરીને મેં મોટો કર્યો છે અને તું વ્યવહારની ના પાડશો, લગ્નની ના પાડશો તો મારો આધાર કયો? માના પ્રેમ પાસે ધીરો હારી જાય છે કે માં તો એક કામ કર, જગતમાં આટો માર અને મારા જોગું ક્યાંય પાત્ર મળે તો મને. પણ એમને વાત કરજે એટલી કે મારી ત્યાં એક દીકરો થાય એટલે મારે ચાર ધામની યાત્રાએ જવું છે, મને રોકાય નહીં. ધીરા ભગતના માતુશ્રી સગાવાલામાં ફરે છે તો એવી દીકરી પણ મળી ગઈ, એવી માતા મળી ગઈ. કીધું મને ધીરાનું અધવારું પણ હું માંડીશ, મને મંજૂર છે. લગ્ન થાય છે, એક દીકરો થાય છે, ધીરા ભગત ચાર ધામની યાત્રાએ નીકળી જાય છે. એને વર્ષો વીતી જાય, 25 વર્ષ વીતી જાય, 25 વર્ષ વીત્યા પાછા ફેર્યા. મલક યાદ આવ્યો, દેશ યાદ આવ્યો, દીકરો યાદ આવ્યો, પત્ની યાદ આવી, માં યાદ આવી, પાછા ફેર્યા અને એમના ગામમાં નંદાણામાં જાપે આવીને પોતે જાપે આવ્યા હતા. સામી નનામી મળી, નનામી અર્થી ધીરા ભગત ઉભી જાય છે, જોવે છે કે મારા ગામમાંથી કોઈ સતલોક સિધાયવા છે, મારી ફરજ બને મારે એને શમશાને જવું જોઈએ, મારી દા દેવા જવું જોઈએ. દાગુ પાછળ ધીમે 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 આ બાલ ગોપાલ નામ સાઈડમાં લઈ જાઓ ને, બાલ ગોપાલ બજરંગ દળ, બજરંગ દળ છે, બજરંગ દળ. એ મેરે હનુમંત. ધીરા ભગત શમશાને જાય છે, ત્યાં ચિતા માથે સબ મુકાણો, દા દેવાઈ ગયો, ચિતા સળગી ગઈ, ડાગુ લોકો નાહી ધોઈને પાછા ઘરે વળી ગયા. એક છેલ્લે વાહડા વાળો વધે, એને ધીરા ભગત પૂછે કે ભાઈ ગામમાંથી કોણ ઉદગ, કોણ સતલોક દિવસે, કોણ સ્વર્ગમાં આવ્યું છે, કોણ રામચરણ પામ્યું છે? એ દાગુ એને જવાબ દીધો કે ભાઈ અમારા ગામમાં એક અબોટી બ્રાહ્મણ હતા ધીરા ભગત, એ તું યાત્રામાં ગયા છે ચાર ધામની, હામે ધીરા ભગત ઉભાશો, પણ અવસ્થા એ બની ગઈ ને ઓળખતા નથી, ફકીરી હાલત થઈ ગઈ, એ ઓળખતા નથી. એને અમારા ગામમાં એક અબોટી બ્રાહ્મણ હતા ધીરા ભગત, એમનો એકનો દીકરો હતો, આજે એની 25 વર્ષની ઉંમર હતી, મજૂરી કરવા જતો હતો, ત્યાં સર્પદંત થયો અને એમની ચિતા બળે છે. એમનો સગો દીકરો જેને મળવા આવતા હતા 25 વર્ષે, તો એ બધું ચિતાએ બળી ગઈ હતી અને ખાલી અંગાર લાકડા પીડ્યા હતા, લાકડામાંથી ધુમાડા નીકળતા હતા બહાર. ધીરા ભગત એની સામું જોઈને કીધું બસ આવો સંસાર છે આ ધુમાડા જેવો. એ વેળાનો એક પદ છે એમનું, એનો ઘડુલો કહેવાય છે. સંસાર ધુમાડા
રંગ પતંગ ઉડી જશે, કાગળ લઈ એમાં બે ખાંઠીકડા ને વાંકા ચોકા બાંધી અને થોર આવે એ થોર ની ટીકડીઓ લગાડતા એમાં, એવો એવો પતંગ નો સમય હતો. વીરા ભગત કહે છે કે આ રંગ ઉડી જવાનો છે, આ રંગ છે ને એ ઉડી જવાનો છે, પણ ટીકડી રૂપી જે લાગી ગયું ને નામ કઈ સત્કાર્ય થઈ ગયું હોય. આજે વિનુભાઈ બધાય નહીં પિતાજી પાછળ માતા પિતા કોઈ દી ઋણ નો ચૂકવ્યો પેલા, ગમે એટલી સેવા કરીને ગમે એટલા જન્મો લઈને કદાચ માવતરના ઋણ માંથી ન છૂટાય. ફરજ છે આપણી, બને એટલી ફરજ આપણે અદા કરવી પડે. હરિનામ રૂપી એ થોર છે ને રંગ પતંગ ઉડી જશે, રંગ પતંગ ઉડી જશે, રેસે મૈયાડા નો, રેસે મૈયાડા નો યતે હરિ
आया है सो जाएगा राजा रंग फकीर
बंध गई जंजीर। कहते सिंहासन चढ़ गए विपत पड़े उड़ जाओ जल सेवाल जल भरी सुखा जल भरी सुखा। अब नजीक नजीक नु गाम लिलिया क्या महापुरुष काजी मोहम्मद साहब गणाई भजनो सेम ना एमनो एमनी मजार से पिपलवा लिलिया थी आबाजू आवी अपने पिपलवा ते हमने दरगाह से काजी मोहम्मद साहब लिलिया स्ट्रेट था पोते स्ट्रेट ना भाया था પણ પોતાનું ફકીરી જીવન સુફી જીવન રાજ્યમાં કઈ રુચિ નહીં સંતો ભક્તોની સેવા અને માલિકની બંદગી ઘણાય ભજનો સેમના મંજીરા વાગે મારા મનમાં મામદ કે મંજીરા વાગે મારા મનમાં ત્રણ લોક વાગે મંજીરા ભાવ ઉપજાવે ભજનમાં મામદ કે મંજીરા વાગે મારા મનમાં ઇમામદ સાહેબ રચના એમની છે Thank you.